સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વિદેશથી આવતા પ્રવાસીઓની પણ સુરત એરપોર્ટ સહિત હોસ્પિટલોમાં ચકાસણી યથાવત છે. ત્યારે સુરત પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ સાહેબે લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમજ ભીડભાડવાળી વસ્તીમાં જવાનું ટાળવું જોઈએ, જેથી કરીને મોટના મુખમાંથી બચી શકાય. આપને ખ્યાલ હશે, એક માનનીય વડાપ્રધાનશ્રીએ 2 દિવસ પહેલાં જણાવ્યું હતું કે કોરોના વાયરસથી કોઈ ગભરાવાની જરૂર નથી. કેટલાક સેફ્ટી પ્રિકોશન્સ છે જે સાવચેતી રાખવાની છે, એ સાવચેતી જો આપણે રાખીએ તો હું માનું છું ત્યાં સુધી કોઈ તકલીફ વધારે નહીં થાય. દરેક વ્યક્તિ શું છે કે જે સાવચેતી રાખે અને એના કારણે પોતાને કોઈ તકલીફ હોય નાની મોટી, ખાંસી, ઉધરસ, તાવ, તો શું છે કે એના કારણે થોડું આઇસોલેશનમાં પોતે શું છે કે પોતાના મકાનમાં પણ શું છે કે પોતે આઇસોલેશનમાં રહે અને બહાર કોઈ ભીડભાડવાળી જગ્યાઓ પર એ વ્યક્તિ દર્દી પણ શું છે કે ના જાય તો બીજા લોકોને ચોક્કસપણે શું છે કે એનો ફાયદો મળી શકે કે એના એના કારણે જે ચેપ છે એ ચેપ શું છે કે નહીં લાગે અને બીજા લોકો સેફ થઈ શકે. એટલે એવું તરત જ શું છે કે મેડિકલ સારવાર શું છે કે દરેકે લેવી જોઈએ એવું માનું છું. અને બહુ વધારે પડતી ભીડો જ્યાં હોય ત્યાં એ જગ્યાએ શું છે કે થોડું જો આપણે જવાનું ટાળીએ તો માનું છું ત્યાં સુધી આને ચોક્કસપણે આપણે રોકી શકીશું. દરેકે પોતે નક્કી કરવાનું છે કે પોલીસનો રોકવાનો કોઈ ઈરાદો નથી. શું છે કે દરેક સેલિબ્રેશન પોતાની રીતે કરી છે, કરી રાખે, પરંતુ પ્રિકોશન જે કંઈ સાવચેતીઓ લેવાની છે એ સાવચેતી લે તો ઘણું છે. એવા કોઈ હાનિકારક રંગોથી શું છે કે રમતા હોય તો પોતાને એમના સ્કિનને પણ જે નુકસાન થાય છે તે દરેકે એવોઈડ કરવું જોઈએ. અને એવી કોઈ વિગતો ધ્યાન પર આવશે તો પણ પોલીસ મોકલીને સમજાવવાની કોશિશ શું છે કે અમે કરીશું.